નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, ફેરસ ઓક્સાઇડના એક નમૂનાનું વાસ્તવિક સૂત્ર, વાસ્તવિક એટલે કે અત્યારે છે, Fe.91.00, એટલે મતલબ કે ઓક્સિજન એક છે અને Fe આપણી પાસે છે 0.93. તો આ નમૂનામાં ધાતુ આયનોનો કેટલો અંશ, અહીંયા ઉપર તમારી નજર જો ગઈ તો સમજી લો કે તમને ખ્યાલ આવી જશે કે તમારે અંશ મેળવવાનો છે. અંશ એટલે કે જેમાં તમે કેમ મોલ અંશ ને એવું બધું દ્રાવણોમાં મેળવે એવી રીતે અંશ જેનો જવાબ એક કરતા મોટો નહીં હોય. ઓકે, ચાલો. તો આ જે વાત છે કે આ નમૂનામાં કયા પ્રકારની બિન તત્વયોગ મિતિ ક્ષતિ હાજર છે. પેલા તો જોઈન મને ખબર પડી ગઈ કે બિન તત્વયોગ મિતિ ક્ષતિ છે. અહીંયા જે પોઈન્ટ લખ્યા છે ને એ પોઈન્ટ ટુ પોઈન્ટ છે, જેને તમારે ખાસ જોવાના છે કે ઉપર નીચે પોઈન્ટ ન થવો જોઈએ, કારણ કે આ એક એક્ઝામ્પલ છે જેને ગણતરીથી તમારે સાબિત કરવાનો છે. રેડી? ચાલો, હવે જો પેલા શું લખ્યું છે, એફી પોઈન્ટ તાણું અને ઓ 1.00 એ ધાતુ ઉણપ ક્ષતિ સૂચવે છે. આ લખવું જરૂરી છે, આ લખવું જરૂરી છે કે જે કઈ ક્ષતિ ખ્યાલ આવી જ જાય. તમે જાણો છો, પેપર ચેક કરનારે જાણે જ છે, પણ તમે લખો તો ખરા કઈ ક્ષતિ છે. તો ભાઈ ધાતુ ઉણપ ક્ષતિ સૂચવે છે જેમાં એપી પ્લસ ટુ, આવું થયું શું કામ ભાઈ, આવું થયું શું કામ, આ પોઈન્ટ તાણું કેમ થઈ ગયું? તો જે એવું કહે છે કે એપી પ્લસ ટુ નું સ્થાન એપી પ્લસ થ્રી દ્વારા સ્વીકારવામાં આવેલ છે. આ લાઈન તમારી માટે કામની છે. હવે જે થઈ ગયું એ થઈ ગયું ભાઈ, કાંઈ વાંધો નહીં. એપી પ્લસ ટુ નું સ્થાન એપી પ્લસ થ્રી એ લઈ લીધું ને. આગળ જોઈએ તો ધારો કે એપી પ્લસ ટુ એક્સ હોય, એપી પ્લસ થ્રી વાય હોય અને આ ઓક્સિજન. મેં એવું નક્કી કરી લીધું ભાઈ, આ ટોટલ જે મારી પાસે એફી કીધું ને, એ એફી જે છે એમાં એફી પ્લસ ટુ છે અને એપી પ્લસ થ્રી છે. એપી પ્લસ ટુ માની લો કે એક્સ હોય, એપી પ્લસ થ્રી માની લો કે વાય હોય. તો એક્સ પ્લસ વાય બરાબર 0.93 કઈ રીતે મેં નક્કી કર્યું? મને પ્રશ્નમાં કીધું છે કે એફી કેટલા છે 0.93. તો મેં કીધું ભાઈ એફી પ્લસ ટુ ને એક્સ કહી દીધા, એપી પ્લસ થ્રી ને વાય કહી દીધા, ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા 0.93. તો એફી પ્લસ ટુ ફેરસ, એફી પ્લસ થ્રી ફેરિક. તો ફેરિક આયોનના કુલ ધન વીજભારે ઓક્સિજનના ઋણ વીજભારને શું કરે? સમતુલિત. એ તો કમ્પ્લીટ જ છે. જેટલું એફી હોય નો જે ઓક્સિડેશન આંક હોય એને મુજબ ઓક્સિજનનો જે ઓક્સિડેશન આંક હોય બે સમતુલિત હશે. એટલે હું એવું કહેવા માગું છું, માની લો એક એફી પ્લસ ટુ તો ઓક્સિજન માઇનસ ટુ, બેલેન્સ કરવાનું છે, બેલેન્સ કરવાનું છે. રાઈટ? તો એક્સ પ્લસ ટુ, એક્સ એટલે કોણ? એફી પ્લસ ટુ, જે કેટલા છે? પ્લસ ટુ છે. જોજો અહીંયા ખાસ, આ એક્સ એફી પ્લસ ટુ છે, એની જ માહિતી છે. આ પ્લસ ટુ વીજભાર કોની માટે? આ ક્યાંથી આવ્યું? જે હું બ્લુ લખું છું ને તમારે દર્શાવવાનું જરૂર નથી, પણ તમને ખ્યાલ આવશે. એફી પ્લસ ટુ માટે છે અને આ જે છે કોની માટે? એફી પ્લસ થ્રી. ઇઝ ઇક્વલ ટુ કેટલા મેં કર્યા? ટુ. કેમ મેં ટુ કર્યા? કેમ મેં ટુ કર્યા? જવાબ, કારણ કે મારે એનો પ્લસ ટુ વીજભાર કરવાનો છે તો જ ઓક્સિજન સાથે બેલેન્સ થશે ને. કારણ કે ઓક્સિજન શું હોય? માઇનસ ટુ. તો મારે આને પ્લસ ટુ કરવા પડશે તો જ બેલેન્સ થશે ને. યસ ઓર નો? યસ. તો ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ ટુ. તો આવું સાદું રૂપ આપ્યું તો એક્સ એક્સ પ્લસ એક્સ પ્લસ, જોજો તમે, એક્સ પ્લસ થ્રી બાય ટુ વાય ઇઝ ઇક્વલ ટુ વન. બે સમીકરણ મને મળી ગયા, સમીકરણ નંબર એક, સમીકરણ નંબર બે. તમને દેખાય છે ભાઈ સમીકરણ નંબર બે જે છે એમાં એક છે અને અહીંયા કેટલા છે ભાઈ? 0.93. તો હું બે માંથી એકને શું કરી દો? બે માંથી એકને શું કરી દો? બાદ કરી દો. જો સમીકરણ બે માંથી એક બાદ કરું તો એક્સ પ્લસ થ્રી બાય ટુ વાય માઇનસ એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ 0.93. તો વન બાય ટુ વાય, કારણ કે એક્સ એક્સ તો શું થવાના? કેન્સલ. અને થ્રી બાય ટુ, થ્રી બાય ટુ માઇનસ વન, તો ઇઝ ઇક્વલ ટુ શું થાય? માઇનસ વન બાય ટુ, પ્લસ વન બાય ટુ થશે. યસ, કારણ કે ટુ અહીંયા જશે છેદમાં ટુ. તો અહીંયા આવશે વન બાય ટુ વાય ઇઝ ઇક્વલ ટુ 0.07. બે ને આ બાજુ લઈ જાઉં, બે ને આ તરફ લઈ જાઉં તો વાય ઇઝ ઇક્વલ ટુ થઈ ગયા 0.14. મને વાય મળી ગયા. વાય મળી ગયાનો અર્થ એવો થયો કે મને એફી પ્લસ થ્રી નું કેટલું પ્રમાણ છે ખબર પડી ગઈ, 0.14. કોની સાપેક્ષે? એફી પ્લસ ટુ ની સાપેક્ષે. નેક્સ્ટ વાત કરું તો કે ભાઈ વાય ઇઝ ઇક્વલ ટુ 0.14 આવ્યા તો એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા હશે? તો આપણને ખબર જ છે કે ભાઈ એક્સ પ્લસ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ કેટલા હતા? 0.93 હતા. એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ કેટલા હતા? 0.93. તો એક્સ જરૂર છે, વાય ખબર છે, વાયને બીજી બાજુ મોકલ્યો તો 0.14 બાદ કરો તો 0.79. હવે અહીંયા છે ને ઘણા અહીંયા જવાબ મૂકી દેશે, એટલા એ મૂકીને જ દેવાનું. તમે પ્રશ્નમાં જુઓ, પ્રશ્નમાં તમને અહીંયા અંશ મેળવવાનું કીધું છે. અંશ કીધું છે ને, તો અંશ એટલે શું થાય? જે મળ્યું છે એને છેદમાં ટોટલ. તો અંશ
is equal to 0.79 upon 0.93 total છે Fe plus 2 નો અંશ કીધો છે અને તમે આમાં Fe plus 3 નો અંશ મેળવી શકો કે નહીં Fe plus 3 નો અંશ પણ મળી શકે આનો જવાબ આપણો આવશે 0.85 શું આવશે 0.85 તો મિત્રો આ રીતે મેળવી શકાય આ પ્રશ્નનો જવાબ